नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट SPCC जेमां आपणे CC अंदर चैप्टर नंबर 5 जोई रह्या छीए। अगाउना लैक्चर नी अंदर मैं तमने आ बे पत्रों जणाव्या हता, जे टाइस विषे कंईक आपणे वातचीत थई रही, 11मो पत्र ते उपरांत 12मो पत्र जेमां रिप्लाय आपवामां आव्यो हतो। तो ए बंने पत्रों अहींया आगळ आपणे पूरा थई रह्या हता अगाउना लैक्चरनी अंदर ज। हालमां आपणे आगळ वधी रह्या छीए, જેમાં પ્રશ્ન છે કે પૂછપરછ અહીંયા એક નંબર બતાવે છે, PDFનો નંબર છે, તો એ અહીંયા શું લખેલું હશે ધ્યાન રાખજો। પૂછપરછના પત્ર માટે અહીંયા શું લખ્યું છે, પત્ર માટે ધ્યાનમાં રાખવા લાયક મુદ્દાઓ જણાવો। તમે કોઈ વસ્તુની પૂછપરછ કરો છો, કઈ કઈ મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવશે એ આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું। તો પૂછપરછમાં પત્ર લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક મુદ્દાઓ નીચે પ્રમાણે છે। તમે સમજી લો, અહીંયા આગળ આપણે પત્ર જોઈ ગયા જેમાં ઘણી બધી માહિતી લોકો પૂછવા માંગતા હતા, તો એ કઈ કઈ બાબતો તમને ધ્યાનમાં રાખવાની હોય છે તો જોઈએ। સૌથી પહેલાં આપણને કીધું છે કે પૂછપરછના પત્રની શરૂઆત વેપારીએ પોતાની વ્યાપારિક પેઢીનો પરિચય ટૂંકમાં આપવો પડે, મીન્સ શોર્ટ પોતાની પેઢીનો પહેલાં શું આપવાનું છે, પરિચય આપવાનો છે, બરાબર। પછી પૂછપરછના જે પત્રમાં પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા, પછી શું કરવાનું, એમનો ઉદ્દેશ શું છે, કયા ઉદ્દેશે એ પૂછપરછ કરે છે, પહેલાં પોતે કોણ છે, પોતાની પેઢીનો પરિચય આપવાનો, જે વ્યક્તિ પૂછવા માગે છે પોતે કરશે, પછી એ પેઢીનો ઉદ્દેશ શું છે એ બતાવશે, એના પછી પત્રનું અનુસંધાન ટૂંકમાં દર્શાવવામાં આવશે, મતલબ જે વિગતો એને રજૂ કરવી છે એ ટૂંકમાં દર્શાવવામાં આવશે, જે માલસામાન મંગાવવાનો હોય તેની વિગતવાર અને સ્પષ્ટ વર્ણન, એટલે માલસામાન જે મંગાવવાનો એની વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને વર્ણન કરવામાં આવશે। પરિવાર, પહેલાં શું કીધું, પેઢીનો પરિચય આપ્યો, ભાઈ કયા ઉદ્દેશ છે એ સ્પષ્ટતા કરી, પછી પત્રનું અનુસંધાન એટલે કે ટૂંકમાં દર્શાવવામાં આવશે, પછી કીધું કે વિગતવાર અને સ્પષ્ટ વર્ણન માલ અંગે દર્શાવવામાં આવતું હોય છે। એના પછી આગળ જોઈએ તો કે પત્રમાં ભાવપત્રક શું છે, સૂચિપત્રક શું છે, ભાવતાલ શરતો એ બધું દર્શાવી, મોકલવા માટેની તેમજ નમૂનારૂપ માલસામાન અને પ્રત્યક્ષ નિદર્શન માટે વિનંતી કરવી જોઈએ, કે તમે રૂબરૂ આવીને તમે જોઈ શકો છો। પત્રમાં માલસામાનના ભાવ અંગેની તથા અન્ય ખર્ચા કોણ ભોગવશે એની પૂછપરછ પહેલેથી કરી દેવાની, કારણ કે તમે માલ મંગાવી રહ્યા છો, બરાબર। વહન ખર્ચ, પેકિંગ ખર્ચ, પછી વેચાણ વેરો, વીમા ખર્ચ, આ બધું કોણ ભોગવશે, એ બધા ખર્ચા જે થઈ રહ્યા છે કોણ ભોગવશે એ પણ આપણે સ્પષ્ટ કરવાનું ખૂબ જ જરૂરી રહેતું હોય છે। પછી બીજું આપણને કીધું છે કે ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર, ઓછામાં ઓછો ભાવ અમને કેટલામાં મળી રહેશે, તમે કેટલામાં આપશો અને ડિસ્કાઉન્ટ કેટલું આપશો, વળતર હેતુથી ઓર્ડર અપેક્ષિત જથ્થા અંગે પણ જાણકારી કરવી જાણવું શક્ય બને છે। નાણાંની ચૂકવણીની રીતો વિશે પૂછપરછ, કે કઈ રીતે અમારે નાણાં આપવાના છે, એડવાન્સ કેટલા આપવાના, કે પહેલાં કેટલા આપવાના, પછી ક્યારે કેટલા આપવાના, એ માલના ચોક્કસ પ્રકારના પેકિંગમાં મેળવવાની ઈચ્છા હોય તો તે અંગેનું જણાવવું, કે અમારે આવું અલગ જ પેકિંગ જોઈએ તો તમે કરી આપશો કે નહીં કરી આપો એ પણ જાણી દેવાનું, અપેક્ષિત સમય મર્યાદામાં માલ સામાન મળશે કે કેમ, અમારા જો માલ સામાન જોઈએ 10 દિવસમાં કે 5 દિવસમાં તો તમે અમને પહોંચાડી શકશો કે નહીં, એ બી પૂછપરછ કરવાનું। પછી પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને વિશ્વાસ આપવાનો, કે જો તમને ભાવ તાલ અને વેપારી શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં ઓર્ડરની ખાતરી આપી ઝડપથી પ્રત્યુત્તર પાઠવા વિનંતી કરવો જોઈએ। ફરી એકવાર જોઈએ, પહેલાં શું કીધું, પેઢીનો પરિચય આપવાનો, પછી શું કીધું, ઉદ્દેશ બતાવવાનો, પછી અનુસંધાન બતાવવાનું ટૂંકમાં, પછી જે વસ્તુ જોઈએ છે એનું વિગતવાર વર્ણન કરવાનું સ્પષ્ટ, ભાવપત્ર, સૂચિપત્ર, ભાવતાલ શું હશે એ બતાવવાનું, પછી પત્રમાં પૂછપરછ કરી લેવાનું, એટલે કે પત્રમાં માલસામાનના ભાવ અંગેની ખર્ચા કોણ ભોગવશે, વહન ખર્ચ, વાહનવ્યવહાર ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો, પછી વીમા ખર્ચ, આ બધું કોણ ભોગવશે એ માહિતી મેળવી લેવાની, ન્યૂનતમ ભાવ, ઓછામાં ઓછા ભાવ કેટલો રહેશે, તમને કેટલું ડિસ્કાઉન્ટ આપશો અમને એ બધું પૂછી લેવાનું, નાણાંની ચૂકવણી રીતો કેવી રહેશે, પછી માલના ચોક્કસ પ્રકારનું શું પેકિંગ કરી આપશો અમને કે નહીં કરી આપો, અપેક્ષિત સમય મર્યાદા કેટલા સમયની અંદર તમે ઓર્ડર પૂરો કરશો, પત્રના અંતમાં શું કરવાનો, વિશ્વાસ આપવાનો કે તમે ઓર્ડર આપવાના છે, એવી રીતે બીજો પ્રશ્ન આપે છે કે પૂછપરછમાં પત્રમાં પૂછપરછનો ઉદ્દેશ કયો કયો હોઈ શકે, કયા કયા હેતુથી તમે પૂછપરછ કરો છો,
तो नीचे मुजब है उद्देश्य क्या है सौ जरूरियात मुजबन माल सामान खरीदव तेरे माल सामान खरीदो जी तो पूछपरछ करो छो सेवा मेळवी हो तो पूछपरछ कर लख्यू है जरूरियात मुजबन माल सामान खरीदवानो होय एटले पूछपरछ पत्र लखो छो बीजू लख्यू है कि जरूरियात मुजबनी सेवा मेळवानी होय तो तमे पूछपरछ पत्र लखो छो तीजा एरामा लख्यू है कि माल सामानना भाव अन्य खर्चा शरतो जाणवी होय तो तमे पूछपरछ पत्र लखो छो नाणानी चुकवणीनी विधि जाणवी होय तो पण तमे लखी शको छो समय मर्यादामां माल सामान केटला समयमां तमे माल सामान अमने पहोंचाडशो अने केम तेनी जाणकारी मेळवी होय तोय तमे पत्र लखो छो जरूरियात मुजबना पेकिंगमां माल सामान मळशे के केम ते जाणवू होय तोय तमे पूछपरछ पत्र लखो छो तो आ बधा कारण छे के तमे पूछपरछ पत्र केम लखो छो माल खरीदवानो हेतु होय सेवा मेळवानो हेतु होय शरतो जाणवी होय पछी विविध नाणा चुकवणीनी रीतो जाणवी होय पछी केटला समय मर्यादामां माल मळशे एनी जाणकारी मेळवी होय पछी पेकिंग कया पेकिंगमां माल मळशे ते जाणवू होय तो आ अलग अलग हेतु छे जे पूर्ण करवा माटे तमे पूछपरछ पत्र लखता होय छो एना पछी आगळ માલના વહન ખર્ચ પેકિંગ તેમજ વીમા ખર્ચની ચૂકવણીની જાણકારી મેળવવાનો હેતુ હોય તો એ તમે પૂછપરછના પત્ર લખતા હો છો ત્રીજો પ્રશ્ન છે પૂછપરછના પત્રના પ્રત્યુત્તરના પત્રો એટલે શું પૂછપરછના પ્રત્યુત્તર એટલે શું જેમ કે મેં કોઈને પૂછપરછ માટે પત્ર લખ્યો તો સામેથી પેલો જવાબ તો આપશે ને તે એ જે જવાબ આપે છે એ પૂછપરછના પ્રત્યુત્તરનો પત્ર કહેવામાં આવશે જોઈએ જથ્થાબંધ તેમજ વિવિધ કક્ષાના માલસામાનની ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્ર લખે છે કારણ કે એને માલ ખરીદવો જોઈએ એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્ર લખશે તો પૂછપરછના આ પત્રના ઉત્તર રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તર કહેવામાં આવશે એટલે જેનો જવાબ આપે છે જેમ કે મારે માલ ખરીદવો છે તે ચાર જણાનો પત્ર લખે છે ભાઈ શું ભાવ છે કઈ રીતનું છે તો સામેથી એ લોકો જવાબ તો આપશે ને તો એ લોકો જે જવાબ આપે છે એ પ્રત્યુત્તર કહેવાય મારા પૂછપરછને એણે શું આપ્યું કહેવાય પ્રત્યુત્તર કહેવાય માલ સામાન વેચનાર આ પ્રકારના પત્રો ગ્રાહકને લખે છે કોણ લખે છે વેચનાર કોને લખશે ગ્રાહકને ચોથો પ્રશ્ન પૂછપરછના પત્રમાં જે બાબત વિશે પૂછપરછ કરવામાં આવી હોય તે અંગેની આકર્ષક દરખાસ્તના ઉદાહરણ જોઈએ કયા કયા છે તો પહેલું કીધું કે વધારાનું 10% ખાસ વળતર આપો ચોક્કસ પ્રકારનું આકર્ષિત ગિફ્ટ હોવું જોઈએ તેનાથી આકર્ષાય લોકો ચોક્કસ સ્થળે પ્રવાસનું કંપનીમાં ખર્ચે આયોજન અમુક જથ્થામાં માલની ડિલિવરી ફ્રી તમને કરી આપવામાં આવશે તો આવું બધું આકર્ષવામાં આવે છે કે જે તમને સગવડતા આપે તો તમે શું કરો એને ઓર્ડર આપો નહીં આપે કે આ કે વિશેષ સગવડતા આપે છે આના જેવી બીજી કોઈ સગવડતા કોઈ આપતું નથી અમુક ચોક્કસ સમયમાં નાણાંની ચૂકવણી માટે 5% વધારાનું વળતર કે 10 દિવસમાં તમે આપશો તો 5% વધારે ડિસ્કાઉન્ટ મળશે 15-10 દિવસ પછી આપશો તો તે ડિસ્કાઉન્ટનો લાભ તમને મળશે નહીં અમુક ચોક્કસ સમયગાળામાં અમુક જથ્થામાં માલનું વેચાણ થશે તો 5% વધારાનું તેમ વળતર તેમજ જે આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે તે એના પછી 5મો પ્રશ્ન જોઈશું આપણે જે આ ચેપ્ટર બાદ છેલ્લો પ્રશ્ન હશે જોઈએ ગ્રાહક સોરી છેલ્લો જ પ્રશ્ન છે આપણે ગ્રાહક જરૂરી માલ સામાન ક્યાંથી પ્રાપ્ત થશે તે અંગેની માહિતી કઈ રીતે મેળવે છે એટલે મારા માલની જરૂર છે કે માલ સામાન જોઈએ છે તે માહિતી ક્યાંથી મળશે કે આ વસ્તુ ત્યાંથી જ મળવાની છે જોઈએ ગ્રાહક જરૂરી માલ સામાન ક્યાંથી પ્રાપ્ત થશે તે અંગેની માહિતી નીચેના માધ્યમ દ્વારા મળે છે પહેલું જ કીધું જે વર્તમાનપત્રમાં જાહેરાત આવે એટલે તમને ખબર પડી જાય આ વસ્તુ ત્યાં મળે છે ટીવીમાં જાહેરાત આવે તો તમને ખબર પડી જાય પ્લેમ્ફેટ આવતા હોય છે ચોપાનિયા ફરફરિયા જે કાગળ સ્વરૂપમાં હોય છે જાહેરાતો એના દ્વારા બી મળે રસ્તા પર લગાવેલા હોલ્ડિંગ્સ મતલબ મોટા મોટા બોર્ડ લગાવેલા હોય છે તમે જોતા હો છો પ્રદર્શન કે મેળા રાખવામાં આવે ત્યાં બધું વર્ણન કરવામાં આવે ડિટેક્ટર દ્વારા આવી અલગ અલગ વેપારી વર્તુળ તમે એસોસિએશન દ્વારા એટલે કે ગ્રુપ ફ્રેન્ડ સર્કલ આ બધા અલગ અલગ માધ્યમ છે જ્યાંથી તમને માહિતી મળે છે કે આ વસ્તુ ત્યાંથી તમને પ્રાપ્ત થશે તો મિત્રો અહીંયા આગળ આ 5-5 પ્રશ્નો અહીંયા પૂરા થઈ રહ્યા છે આશા રાખું છું તમને આ ચેપ્ટરની અંદર જે બી મેં તમને સમજાવ્યું આ લેક્ચરમાં બી જે સમજાવ્યું તમને ખ્યાલ આવી ગયો હશે તો આ જ વસ્તુ તમે પીડીએફમાંથી સારા અક્ષરે લખજો પૂરેપૂરું ચેપ્ટર કમ્પ્લીટ કરજો અને વારંવાર પુનરાવર્તિત કરજો જેથી વધુ ખ્યાલ આવશે અને યાદ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો થેન્ક યુ વેરી મચ